नमस्कार मित्रों, मारे यूट्यूब चैनल विद्यादीपनी अंदर आपनो हार्दिक स्वागत छे। बाळ मित्रों, आजे आपणे धोरण 6 विषय छे गुजराती, जे तारीख 13/8/2022 शनिवारना रोज जे एकम कसोटी लेवाई तेनी आ प्रश्न बैंक छे, तेनुं संपूर्ण सोल्यूशन आपणे आजे जोवाना छीए। मित्रों, आ प्रश्न बैंक छे ओरिजिनल छे, अमारी चेनलनी अंदर ओरिजिनल प्रश्न बैंक ज मूकवामां आवे छे। दरेक ધોરણની વિષય વાઇઝ પ્રશ્ન બેંક મેળવવા, ઓરિજિનલ પ્રશ્ન બેંક મેળવવામાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 6 ગુજરાતીની પ્રશ્ન બેંક તારીખ 13/8/2022 ના રોજ એકમ કસોટી લેવાઈ છે તે પ્રશ્ન એક છે। આપેલ વાક્યને સુધારીને ફરીથી લખો। ધારો કે અહીંયા આપેલું છે રક્ષાબંધન શ્રાવણ માસની 8મે આવે છે, પણ 8મે આવે નહીં, ક્યારે આવે? પૂનમે આવે। તો અહીં પૂનમે આવે છે એવું વાક્ય સુધારીને લખવાનું છે। આ પહેલું વાક્ય છે તે આપણે જોઈએ। જો મિત્રો, આ એકમ કસોટી થોડીક લાંબી થતી હોવાથી આપણે કુલ 2 ભાગની અંદર આપણે રેકોર્ડ કરવાના છીએ। બીજા ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેની મદદથી તમે આ બીજા ભાગની લિંક જોઈ શકશો। સિંહ દરમાં અને કીડી ગુફામાં રહે છે, અહીંયા ઊંધું થઈ ગયું, સિંહ દરમાં રહે, દરમાં જઈ શકે નહીં, તો સિંહ ગુફામાં અને કીડી દરમાં રહે છે। બીજું સાચું વાક્ય આપણે ડાયરેક્ટ બોલીએ, હું રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઉઠું છું। ત્રીજું, રીટા દિવાળીના દિવસે ફટાકડા ફોડે છે। ચોથું, મુકેશ ચોમાસામાં રેનકોટ પહેરીને વરસાદથી રક્ષણ મેળવે છે। પાંચમું છે, ખેડૂત ખેતરમાં પાકનું વાવેતર કરે છે। છઠ્ઠું, વનમાં સિંહ મોટી ત્રાળ પાડે છે। સાતમું, સૂર્યોદય સમયે પક્ષીઓનો કલરવ સંભળાય છે। આઠમું, રમેશ ઉત્તરાયણના તહેવારે ધાણી ચણા ખાય છે। નવમું, ગુજરાતીઓ નવરાત્રિના દિવસોમાં ગરબા ગાય છે। દસમું, શિયાળામાં લોકો ગરમ કપડાં પહેરે છે। અગિયારમું, 28 ફેબ્રુઆરીએ મારો જન્મદિવસ છે। તમારે તમારો જન્મદિવસ જ્યારે આવતો હોય ત્યારે અહીંયા એ તારીખ લખવાની છે। બારમું છે, પૂર્ણિમાની આજવડી રાત્રે પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે। તેરમું, ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે। ચૌદમું, મેઘધનુષ્યમાં મેં લાલ અને પીળો ઉપરાંત 5 રંગ જોયા। પંદરમું, મેં ખુરશી ઉપર બેસી ગ્લાસમાં પાણી પીધું। સોળમું, હું તાવ આવે ત્યારે ડોક્ટર પાસે જાઉં છું। સત્તરમું, નાતાલનો તહેવાર 25 ડિસેમ્બરના દિવસે ઉજવાય છે। અઢારમું, સૂર્યોદય સમયે સૂર્યના ઉદયનું ચિત્ર સુંદર દેખાય છે। 19મું, દૂધનું ઉત્પાદન કરનારી સંસ્થાનું નામ અમૂલ છે। 20મું, અમાસની કાળી રાત્રે ગાઢ અંધારું હોય છે। 21મું, દિલ્હી ભારતનું પાટનગર છે અને 22મું, દરજી ચંપલ સીવે છે, તો દરજી કપડાં સીવે છે, દરજી ચંપલ સીવે નહીં। આવી રીતના ઊંધું હોય તો આપણે સીધું બનાવવાનું છે। આગળ 23મું છે, અકસ્માત થાય ત્યારે 108 બોલાવવામાં આવે છે, 208 નહીં। 24મું, મેં થાળીમાં બેસીને ખુરશી પર ભોજન કર્યું, ખોટું, તો મેં ખુરશી પર બેસીને થાળીમાં ભોજન કર્યું। 25મું, આ વખતે રક્ષાબંધનમાં ભાઈને છોટા ભીમવાળી રાખડી બાંધી। પ્રશ્ન 2નો અ આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, ઘસરકો એટલે શું? તો ઘસરકો એટલે લીસોટો અથવા લીટો। બીજું, નિઃશબ્દ એટલે શું? તો નિઃશબ્દ એટલે કંઈ પણ ન બોલવું। ત્રીજું, યુવકનો કયો ગુણ દુકાનદારને સ્પર્શી ગયો? તો યુવકનો ખુમારીનો ગુણ દુકાનદારને સ્પર્શી ગયો। ચોથું છે, મહારાજનો જીવન મંત્ર કયો છે? તો ચરખો ચલાવી, ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું, એ તેમનો જીવન મંત્ર રહેલો છે। પાંચમું, મૂર્તિ આરસપાનના પથ્થરમાંથી શા માટે બનાવવામાં આવી છે? તો આરસપાન સફેદ હોય છે, તેમજ નરમ હોવાથી તેમાંથી મૂર્તિ બનાવી ઈઝી પડે છે। પ્રશ્ન 2 આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, શિલ્પી સાચો ભગવાનનો ભક્ત છે એમ કહી શકાય? શા માટે? તો હા, કહી શકાય, કેમ કે મૂર્તિમાં નાક પાસે ઘસરકો હતો તે કોઈને ખબર પડે તેમ નહોતી, છતાં શિલ્પી નવી મૂર્તિ બનાવી રહ્યો હતો, કેમ કે તેને અને ભગવાનને તેની ખબર હતી। કારણ કે જે મૂર્તિ હોય જો થોડી પણ તૂટી જાય તો તેને મૂર્તિ આપણે શું કહીએ છીએ, ખંડિત થઈ ગઈ એવું કહીએ છીએ, એની પૂજા થાય નહીં, પૂજા કરાય નહીં, પાપ લાગે એવું આપણે આપણા ધર્મમાં માનીએ છીએ, માટે તે શિલ્પી હોય તે એવી ખંડિત થયેલી મૂર્તિ ચલાવતો નથી, સીધી નવી જ બનાવે છે। માની લો કે આખી મૂર્તિ તૈયાર થઈ ગઈ પણ ખાલી નખ બનાવવાના બાકી હોય અને જો નખ તૂટી ગયો હોય તો પણ તે મૂર્તિ ખંડિત કહેવાય, મૂર્તિ પૂજામાં ચાલે નહીં। બીજું, બાળશંકરના માતા ખોરાકને ખૂબ ચાવી ચાવીને ખાવાનો આગ્રહ રાખતા, કેમ?
तो ખોરાકને ચાવીને ખાવાથી તેનું પાચન સારી રીતે થઈ શકે અને બીમાર ન પડી એટલા માટે એવો આગ્રહ રાખતા હતા કે ચાઈ ચાઈને ખાવું જોઈએ, તમારે પણ ચાઈને ખાવાનું. ઓકે, ત્રીજો પ્રશ્ન, આપણું કરેલું કામ ડીપી ઉઠે માટે શું કરવું જોઈએ? તો દરેક કામ પૂરેપૂરું મન લગાવીને કરવું જોઈએ, તેથી કામ સારું થશે અને આપણું કામ ડીપી ઉઠશે, એટલે કે લોકો વખાણ કરે એવું કામ આપણે કરવાનું છે. ચોથો પ્રશ્ન, રવિશંકર મહારાજને લોકો ભગવાનનો અવતાર કેમ માનતા હતા? તો રવિશંકર મહારાજ છે તે ગમે તેવી કુદરતી કે અન્ય આપત્તિ આવી હોય તે સમયે લોકોની મદદ માટે પહોંચી જતા, તેથી લોકો તેમને ભગવાનનો અવતાર માનતા હતા. પાંચમું, વ્યવહારિક દ્રષ્ટિએ મહારાજ શબ્દના ત્રણ અલગ અલગ અર્થ જણાવો. તો મહારાજ એટલે મોટો રાજા, મહારાજા એમ. લોકોના હૃદય પર રાજ કરનાર અને રાજાઓનો રાજા, મહારાજા એમ. છઠ્ઠો પ્રશ્ન, કોઈ પણ કામ નાનું કે મોટું નથી એવું તમે માનો છો શા માટે? તો કે હા, માનીએ છીએ, કારણ કે દરેક કામ મહિમાવંતું છે, દરેક કામ ઉપયોગી છે, તેથી કોઈ કામ નાનું નથી કે કોઈ કામ મોટું નથી, બધું કામ જે તે કામની જગ્યાએ યોગ્ય છે. સાતમો પ્રશ્ન, સ્વમૂલ્યાંકન પાઠમાં યુવકની કઈ વાત તમને સ્પર્શી ગઈ? તો સ્વમૂલ્યાંકન પાઠમાં યુવકની પોતાની જાતે મૂલ્યાંકન કરવાની રીત અને તેનો ખુમારીનો ગુણ અમને સ્પર્શી ગયો. આઠમું, રવિશંકર મહારાજના બાળપણની તમારા બાળપણ સાથે સરખામણી કરો. તો મારા બાળપણ અને રવિશંકર મહારાજના બાળપણની સમાનતા એ છે કે હું પણ તેમની જેમ જ સાહસિક અને નીડર છું, કામમાં મદદ કરું છું. નવમો પ્રશ્ન, દ્રિદલ પાઠમાં યુવકે કરેલ સ્વમૂલ્યાંકનની જેમ તમે તમારા કોઈ કાર્યનું મૂલ્યાંકન કઈ રીતે કરશો? બે રીત જણાવો. તો અમારા કાર્ય વિશે વડીલોને પૂછીશું, ઘરના સભ્યો સિવાય અન્ય લોકોને કામ વિશે પૂછીશું. દસમું, શિલ્પી મૂર્તિમાં દૂરથી લીસોટા ન દેખાવા છતાં પણ શા માટે ફરીથી મૂર્તિ બનાવતા હતા? તો દૂરથી ભલે લીસોટા દેખાતા નહોતા પણ મૂર્તિ ખરાબ થઈ ગઈ એ વાતની શિલ્પી અને ભગવાનને ખબર હતી, તેથી શિલ્પી ફરીથી મૂર્તિ બનાવતો હતો. પ્રશ્ન ત્રણ, આપેલ માહિતીને આધારે પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ એક વિભાગનો આપવાનો છે, પરંતુ આપણે પાંચે પાંચ વિભાગના આપવાના છીએ. વિભાગ એક, તેમાં રમકડા મેળો છે, તારીખ 13/7/2022 છે. સ્થળ છે સરસ્વતી મંદિર, અમદાવાદ. હરિફાઈના નિયમ આપેલા છે. સમય છે સવારે 8-12. સ્પર્ધાનો સમય છે 9-11. અને શિક્ષણમાં રસ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ શકે. પહેલું, શૈક્ષણિક રમકડા એટલે કેવા રમકડા? તો શિક્ષણ મેળવવામાં ઉપયોગી થાય તેવા રમકડા. બીજું, જરૂરિયાત મુજબ માટે અહીં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? તો આવશ્યક. ત્રીજું, રોહણના રમકડા સ્પર્ધામાંથી રદ કરવામાં આવ્યા એવું શા માટે થયું હશે? તો રોહને જે તૈયાર કરેલા રમકડા હતા તે રજૂ કર્યા હશે. તૈયાર રમકડા હતા, ટૂંકમાં એણે બનાવ્યા ના હતા, અહીં બનાવવાના હતા. તૈયાર રમકડા ચાલે નહીં, એવા તો હું કોઈ બી રમકડા લઈને આવું. ચોથું, હરીફ અને હરીફાઈ જેવા બીજા બે શબ્દો લખો. સ્પર્ધા તો સ્પર્ધક, રમત તો રમતવીર. પાંચમું, આ સ્પર્ધાનું સ્થળ જણાવો. તો સરસ્વતી મંદિર અમદાવાદ છે. હવે બીજો વિભાગ જોઈએ, સ્વચ્છ ભારત અભિયાન. તેમાં દરેકને સાંકળી આપણી રેલવેને સુંદર, સ્વચ્છ અને સુઘડ બનાવીએ, કચરાપેટીનો ઉપયોગ કરીએ, શૌચાલયનો ઉપયોગ કરીએ, થૂકદાનીનો ઉપયોગ કરીએ, પાણીની બચત કરીએ, અને જો આવું ગંદકી કરનાર એવું માલુમ પડે તો 500 રૂપિયાનો દંડ થશે. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત. તમે દુનિયાની જેવી જોવા ઈચ્છો છો તેવું પરિવર્તન પોતાની જાતમાં લાવ્યો એવું ગાંધીજી કહેતા હતા. તો ચલો, આ જાહેરાત આપેલી છે તેના આધારે પ્રશ્નો જોઈએ. તો આ જાહેરાત કોના દ્વારા આપવામાં આવી છે? તો પૂર્વોત્તર રેલવે દ્વારા. અહીંયા લખ્યું છે, જુઓ, પૂર્વોત્તર રેલવે. બીજું, વિકાસે પાન ખાઈને પ્લેટફોર્મ પર પિચકારી મારી તો તેને 100 દંડ થશે, તો 500 રૂપિયા. સ્વચ્છ ભારત મિશન સાથે ગાંધીજીને કેમ જોડવામાં આવ્યા છે? તો ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા તેટલા માટે. ચોથું, ફકરામાં બદલાવ માટે કયો શબ્દ વાપરવામાં આવેલ છે? તો પરિવર્તન. પાંચમું, ગંદકી ન થાય એ માટે આ જાહેરાતમાં કયા ઉપાયો સૂચવ્યા છે? તો કચરાપેટીનો ઉપયોગ કરવાનો, શૌચાલયનો ઉપયોગ કરવાનો અને થૂકદાનીનો ઉપયોગ કરવાનો. હવે વિભાગ ત્રણ છે, નિબંધ સ્પર્ધા. તેમાં ગ્લોબલ વોર્મિંગ, જળ સંરક્ષણ, પરમાણુ ઉર્જા આ બધા ટોપિકના નામ છે. પ્રથમ ઇનામ તેને 5,000 રૂપિયા મળશે, દ્વિતીય ઇનામને 2,500 રૂપિયા, તૃતીય ઇનામને 1,000 રૂપિયા. અને સ્પર્ધામાં ભાગ લેવા માટે મનસુખભાઈનો સંપર્ક કરવાનો. મોકલવાની છેલ્લી તારીખ 15 માર્ચ. 11-18 વર્ષના બાળકો ભાગ લઈ શકે. પ્રશ્નો, સ્પર્ધામાં ભાગ લેવા તમે કોને મળશો? તો આ મનસુખભાઈને મળશું. સ્પર્ધામાં 2,500 રૂપિયા ઇનામ ક્યારે મળશે? તો દ્વિતીય નંબર આવશે તો. શું તમે આ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ શકો? શા માટે? હા, કેમ કે મારી ઉંમર 12 વર્ષની છે તો લઈ શકું. નિબંધ લખીને કઈ તારીખ સુધીમાં મોકલી શકાશે? તો 15 માર્ચ સુધીમાં. પાંચમું, જાહેરાતમાં આપેલ શબ્દો પ્રમાણે અંદાજિત કેટલા પાનામાં નિબંધ લખવો પડશે? તો 2 પાનામાં
લખવો પડશે। તો બાળમિત્રો અહીં આપણે ભાગ એક પૂર્ણ કરીએ છીએ, ફરી મળીશું આ એકમ કસેટના ભાગ બે ની અંદર। પરંતુ આ ભાગ બે ની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે ભાગ બે જોઈ શકશો।